બાળકો, આ શું દેખાય છે? હા, જંગલ. તો ચાલો આજે આપણે જંગલની મુલાકાત લઈએ અને જોઈએ. જુઓ, આ બધા કોણ દેખાય છે? પ્રાણીઓ. શું કરે છે? વાતચીત કરે છે. તમે રમો છો ને, તો જંગલમાં બધા પ્રાણીઓ પણ રમે છે. જુઓ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બાળકો, ચાલો આવી જાઓ. આપણે આજે જંગલના પ્રાણીઓ વિશે સમજવાના છે. શું સમજવાના છે ખબર છે? તમે કલ્લોલમાં તમે બધા પ્રાણીઓ વિશે ઘણી બધી માહિતી મેળવીને તો આપણે તો ગણિત વિષય શીખવાનો છે. હા, તો ગણિત વિષયમાં આપણે શું શીખવાનું છે? બધા પ્રાણીઓ વિશે જાણવાનું છે. તો શું જાણવાનું છે ખબર છે? જુઓ, પ્રકરણ 6, પગની છાપ. તમે તમારા પગની છાપ પેપર ઉપર પાડજો. પછી તમે છાપકામની બધી પ્રવૃત્તિઓ પણ કરતા હશો, કરો છો ને? હા, ભીંડાથી, પછી ટૂથપીકથી, પછી ઇયરબડ્સથી, એ બધાથી તમે ઘણી છાપકામની પ્રવૃત્તિ કરો છો. તો બાળકો, તમે દરિયા કિનારે ફરવા ગયા છો ને? હા, ગયા છો. તો જ્યારે પાણી કિનારા પર આવે છે અને ફરી વહી જાય છે, તો તમે શું કરો છો? જલ્દી જલ્દી રેતીમાં શું કરો છો? આમ દોડીને ચાલો છો ને? હા, તો તમારા પગલા રેતીમાં પડેલા દેખાય છે. દેખાય છે? તો આ જંગલમાં શું થાય છે ખબર છે? તો ચાલો આપણે જાણીએ. બાળકો, આજે આપણે શું કરવાના છીએ? જો ભોલું અને પગની છાપ, તો એના વિશે આપણે સમજવાનું છે. પગની છાપ, જો અહીં થોડા વાક્યો આપ્યા છે અને શું આપ્યું છે તે આપણે જોઈએ. બાળકો, તમે બધા તમારા ઘરની બહાર રમો છો ને? બધા બાળકો ભેગા થઈને બધી પ્રવૃત્તિઓ કરો છો, બધી અલગ અલગ જાતની રમતો રમો છો ને? તો વિચારો, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ સાથે રહે છે, બરાબર? કયા કયા પ્રાણીઓ? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હરણ, જીરાફ, સસલું, પછી દેડકો, વાંદરો, પછી બોલો, ચલો બોલો જલ્દી, કયા કયા બીજા પ્રાણીઓ બાકી છે? હાથી. આ બધા પ્રાણીઓ ભેગા થઈને રમે છે. શું કરે છે? રમે છે. તો વરસાદ પડે છે. શું કરે છે? વરસાદ. જો ઘરની બહાર વરસાદ પડે છે, દેખાય છે ને? હા, તો એ વરસાદ જંગલમાં પણ પડે છે. તો જંગલમાં આ વરસાદ પડે છે. પછી વરસાદ જ્યારે બંધ થઈ જાય છે, ત્યારે જંગલમાં શું થાય? બોલો, કાદવ થઈ જાય. તો એ કાદવ ઉપર આપણે જ્યારે ચાલીને જઈએ, તો શું પડે? બોલો, હા, આપણા પગની છાપ પડે. શું પડે? આપણા પગની છાપ. તો જંગલમાં જ્યારે બધા પશુઓ ચાલતા હોય, તો એ લોકોના પગની છાપ પડે ને? હા. તો જુઓ, એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો, તમારા ઘેર જાઓ, ભોલું ફોટો પાડવા આવે છે, તેના કેમેરા સાથે આવે છે. તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી જાય છે. હવે બધા પ્રાણીઓ, વાંદરો, કૂતરો, દેડકો, હાથી, એ બધા પ્રાણીઓ ભેગા મળીને રમે છે. ક્યાં? કાદવવાળા રસ્તા પર. પછી
શું છે? ભોલું. તો ભોલું તેના કેમેરા સાથે બધાના ફોટા પાડવા આવે છે. જુઓ, એટલે એ બધા પ્રાણીઓને નાસી જવા કહે છે, ઘરે જવા કહે છે. હવે જુઓ, જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. જ્યારે ભોલું કેમેરા વાળો એ રસ્તા પાસે આવે છે ત્યારે પ્રાણીઓ ત્યાં હતા નહીં, એ તો નાસી ગયા. તો એ ભોલું શું જુએ છે કાદવકાના રસ્તા પર? હા, જે પગની છાપ બધા પ્રાણીઓની પડી છે તેને જુએ છે. હવે જુઓ, શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપને જોઈ શકશો? તો આપણે પ્રાણીઓના પગની છાપ પરથી પ્રાણીઓને ઓળખવાના છે. તો બાળકો, આપણે હવે પ્રાણીઓના પગની છાપને ઓળખીશું. જો બાળકો, અહીં કેટલા પ્રાણીઓના પગની છાપ મેં બતાવી છે. જો વાઘના પગ આ રીતે એની છાપ પડે છે અને એના નખ ઉપર આ રીતે હોય છે, તો આ વાઘના પગની છાપ પડે છે. આ છે હાથીના પગની છાપ. જો હાથીના પગ જાડા હોય છે ને, તો આ રીતે એની છાપ પડે છે. આ છે જિરાફના પગની છાપ. આ ચિત્તાના પગની છાપ. જો અહીં કિનારા પર એના નખ ચીંધા હોય છે એટલે આ રીતે નિશાની પડે છે. આ જુઓ, મરઘી નાની હોય છે અને તેના પગ પતલા હોય છે, તો એના પગની છાપ આ રીતે આવશે. આ જુઓ માણસ, તો માણસના પગની છાપ આ રીતે પડશે. અને દેડકો, દેડકાના પગની છાપ આ રીતે આવશે. તો બાળકો, તમારે આ રીતે પગની છાપ ઓળખીને ભોલુને મદદ કરવાની છે કે આ કયા પ્રાણીના પગની છાપ છે. બરાબર છે? જુઓ બાળકો, આ તમને કોનું ચિત્ર દેખાય છે? હા, કૂતરો. તો આ કૂતરાના પગની છાપ છે. તમારે આ છાપને ચોપડીમાં બરાબર દોરવાની છે. દોરાશે ને બાળકો? તમે અહીં ઘણા પ્રાણીઓના પગની છાપ જોઈ, બરાબર, અને તેને ઓળખી પણ. તો હવે તમારે ચોપડીમાં કૂતરાના પગની છાપ દોરવાની છે કે કૂતરાના પગ કેવા હોય છે, એની છાપ કેવી રીતે પડશે, તે તમારે દોરવાનું છે. તો બાળકો, અહીં સુધીનો આપણે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. તો આપણે ફરી મળીશું.